कारण के माणस एक ज हसी सके छे। तमे कोई दी गधेड़ा ने हसता जोयो, तमे कोई दी कूतरा ने हसता जोयो, माणस एक ज हसी सके छे। अने तमे तो नसीबदार छो के दांत तो काढी शको छो, बाकी अमारा अमदावादमां बरोडामां सूरतमां टिकिट सो होय ने तो जरीक कंईक अमे हारे एवो जोक्स कहीने तो पति पत्नी परमिशन लिए के स्मिता आमां हसवू छे। કામે હારો જોક્સ કહે પતિદેવ દાંત કાઢતા હોય ને પત્ની તરત જ ઠો મારે, હું ખીખી ખીખી મૈંડા છું, પતિ કે હું અમારે દાંતે ન કાઢવા। એટલે આજે અને અમારે કાર્યક્રમમાં બન્યું એવું કે હું અડધી કલાક સુધી બોલ્યો, કોઈ તાલી ન પાડ્યો। એટલે મેં ઓડિયન્સને પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ કોઈ તાલી નથી પાડતા, મને કે પછી આદત પડી જાય તો। અને અમે અત્યારે શું કામ માણસોને હસાવીએ છીએ, કારણ કે માણસ એટલો ટેન્શનમાં જીવે જ ને, રસ્તા ઉપર રહેલો જતો હોય થાંભલા રે ભટકાઈશ બોલો, અને પાછો થાંભલા ને સોરી કઈ નીકળી જાય છે। પણ હું કાર્યક્રમમાં, મારો હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો, હું 20 મિનિટ સુધી બોલ્યો, કોઈ દાંત નો કાઢ્યો, અને એસી હોલમાં મને પરસેવા વળ્યો હો ભાઈ। એટલે મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યા, અમારા ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવા હતા હો। એટલે મેં ઓર્ગેનાઇઝરને કીધું, મેં કીધું ભાઈ કેમ કોઈ દાંત નથી કાઢતું, મને કે તમે તમતારે ચાલુ રાખો, આ તો બેરામુંગાની નિશાળના વિદ્યાર્થીઓ છે, તો શું કામ ભાઈ હેરાન કરો છો। એક કાર્યક્રમમાં એક જ કાકા તાલી પાડે, કાકા થેન્ક યુ, તમે મારા આશિક લાગો છો, મને કે ના ના હું તો તમાકુનો બંધાણી છું। એક કાર્યક્રમમાં 2.5 કલાક થઈ, 2.5 કલાક સુધી હું બોલ્યો છે, એટલે 3 જણા બેઠા હતા, મેં કહું તમે મારા ચાહક છો, મને કે ના ના અમે તો મંડપ પડા છીએ, જલ્દી પૂરું કરો। પણ આવું ગામે ગામ જઈએ છીએ, જુદા જુદા અનુભવ થાય છે, અને આશ્ચર્યની વાતો તમારી સમક્ષ મૂકીએ છીએ। પણ માણસ કેવો અઘરો થઈ ગયો છે, હમણાં એક ભાઈ બેંકમાં જઈને કે લગ્ન માટે લોન મળશે, કે મેનેજર કે હપ્તા નો ભરો, તો ઓલા ભાઈ કે તો છોકરા લઈ જાજો, હમણાં 3-4 લૂંટરા બેંક લૂંટવા ગયા, પણ ભૂલી થઈ ગઈ ક્યારે બંદૂક લેતા ભૂલી ગયા। પણ બેંકના મેનેજર બહુ ભલા માણસ હતા, એ કે આવી વાત છો તો પછી લૂંટતા જાઓ, બંદૂક કાલ દેખાડી જાજો। બેંક ઓફ બરોડાના ઓટલા નીચે એક ભાઈ રાતના 3 વાગે સૂતા હતા, રાતના 3 વાગે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી, પોલીસ વાળે ઓલા ભાઈને કીધું, એ ભાઈ રાતના 3 વાગ્યા અહીંયા હું તાવ તો ઘરે જાઉં, ઘરે જાઉં। ઓલા ભાઈ કે માથા ગુટ નહીં, આ બેંક ઉપર જ લખ્યું છે, યહાં પર સોને પે લોન મિલતી હે। બહુ અઘરો થઈ ગયો છો માણસ। અમારે એક જગ્યાએ કાર્યક્રમમાં લેડી સિંગરે ગીત ઉપાડ્યું કે નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું, તે ઓડિયન્સમાંથી એક ભાઈ ઉભા થયા, કેમ બેન? ઓલા બેન કે કૂતરા કઈડે છે એટલે। હમણાં એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડી વાંહે ભરાવતો હતો, મેં કીધું ભાઈ આ પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડી વાંહે ભરાવવાથી કૂતરાની પૂંછડી સીધી નહીં થાય, કૂતરાની પૂંછડી વાકી ને વાકી જ રહે, મને કે હું પૂંછડી નહીં હું તો ભૂંગળી વાકી કરું છું। આવા અઘરા થઈ ગયા જો માણસો। હા હમણાં ઓલા અમેરિકા વાળાએ ચોર પકડો મશીન શોધ્યું, ચોર પકડવાનું, એ મશીન કેવું, મશીનમાં ઓટોમેટિક ચોર ડિટેક્ટ થઈ જાય, આખા અમેરિકામાં ફેરવું 25 ચોર પકડાણા, લંડનમાં ફેરવું 50 ચોર પકડાણા, હા ભારતમાં લઈ આવ્યા મશીન ચોરાઈ ગયું, ફિર ભી મેરા ભારતમાં। જે દેશમાં સંતોને અને ભગવાને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ, હે ભારત તો ભારત છે, સારે જહા સે અચ્છા હિન્દુસ્તા અમારા, ભારત તો ભારત દેશ છે। અને તમે જો એમાં આપણું સૌરાષ્ટ્ર, દરેક ભગવાન જૈનમાં ગુજરાતની બહાર અને આવીને વૈસા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, સ્વામિનારાયણ ભગવાન જૈનમાં છપૈયામાં, આવીને વૈસા ગઢડામાં, નરસિંહ મહેતાએ 52 વખત કૃષ્ણ ભગવાનને જૂનાગઢમાં હાજર કર્યા હતા, ભોજનરામ બાપા આપણે સૌરાષ્ટ્રમાં થઈ ગયા, જલારામ બાપા સૌરાષ્ટ્રમાં વીરપુરમાં, બાકી કૃષ્ણ ભગવાન એનો અમેરિકામાં જન્મ લે, ત્યાં હું કઈ ગોપીઓની કમી છે, ભારત તો ભારત દેશ છે। તમે કોઈ દી સાંભળું કોઈ એમ બોલ્યું લંડન માચકી જઈ, દુબઈ માચકી જઈ, અમેરિકા માચકી જઈ, સિંગાપુર માચકી જઈ, હે ભારત માચકી જઈ એમ જ બોલાય છે। પણ ઘણી બધી વાતો છે, આજે મારે બધી વાતો કરવી છે, બાળકોની વાતો કરવી છે, બહેનોની વાતો કરવી છે, પુરુષોની વાતો કરવી છે,
કોર્ટની બે ત્રણ વાતો કરવી છે, પોલીસની વાતો કરવી છે. આમાં શું છે, અમારું કરિયાણાની દુકાન જેવું છે, અમારે બધી જાતનો માલ રાખવો પડે, હા, અમારો ધંધો જેવો છે. એટલે આ બધાને મોજ પડે એવી વાતો કરવી છે. અને મનોજભાઈનું ખૂબ સરસ સુંદર મજાનું આયોજન છે, તો આજે આપણે મોજ જ કરવી છે. આ ટાઇટલ બનાવવા માટે મને મનોજભાઈનો ફોન આવ્યો હતો. મને કે મનનભાઈ રાવલ હાસ્ય કલાકાર, મેં કીધું હા. મને કે મનનભાઈ તમારું આપણે ટાઇટલ બનાવવું છે હાસ્યનું, શું પુરસ્કાર લેશો? મેં કીધું ગુજરાતમાં ઘણા બધા હાસ્ય કલાકાર છે, એમાંથી મને યાદ કર્યો એ જ મારા માટે મોટા મોટો પુરસ્કાર છે. પણ મનોજભાઈ છે ને કલાના કદરદાન છે. મને કે ના ના, તમે એક તો કલાકાર છો ને પાછા બ્રાહ્મણ છો, તમને કંઈક અમારે આપવું તો પડે ને, લેવા દેવાનું શું? મેં કીધું જે કાંઈ નક્કી કર્યું હોય એના કરતાં 500 રૂપિયા ઓછા આપજો. મને કે આવતા જ રહ્યો, 500 રૂપિયા જ નક્કી કર્યા હતા. પણ આ તો અમે મોજ ખાતર બધી વાતો કરતા. આમાં છે ને કોઈ બંધ બેસતી પાઘડી કોઈ ઓળતા નહીં. હા, આ હાસ્ય છે ને એ પછી ભૂલી જવાનું, એમાં પછી કંઈ બહુ યાદ ન રાખવાનું હોય. કોઈની ટીકાટી પણ નથી કરતા કે કોઈને ઉતારી પાડવાનો ઉદ્દેશ્ય નથી. આ તો હસવાની બે ત્રણ વાતો કરીએ છીએ. બંધ બેસતી પાઘડી કોઈ ઓળતા નહીં, આ પાઘડી નથી તમારા માપની, પ્રેમથી હસજો બધા, હાસ્ય મિલકત નથી કોઈના બાપ. એટલે આમાં પછી આપણે મોજ કરવાનું, એમાં કઈ પછી બહુ યાદ ન રાખવાનું હોય. બાળકોની બે ત્રણ વાતો લઈ. હમણાં એક છોકરો આંબા ઉપરથી કેરી ચોરતો હતો, હું જોઈ ગયો. મેં કીધું આંબા ઉપરથી કેરી ચોરે છે, ક્યાં ગયા તારા બાપુજી, ફરિયાદ કરું. મન કે જોરિયા હામે ના આંબા ઉપર, આખો ઘાણવો દાજી ગયો છો. હા હા, ખરેખર બાળકો તો મૂંઝવી દે બહુ. અમારે મનીયો બહુ અઘરી આઈટમ છે વગર માનતાનો. હમણાં બહેનું એવું કે શિક્ષકે ક્લાસમાં સારી મેનર સારી રીતભાત શીખવતા હતા, એમાં શિક્ષકે મનિયાને કીધું, મનિયા માની લે તું સાયકલ પર જતો હોય, તારી સાયકલ કોઈ છોકરી સાથે ભટકાય તો તું એને શું કે? એટલે આ તો અઘરી આઈટમ વગર માનતાનો. એ કે ટીચર હું તો એમ કહું, આજ મેં ભટકાયડી, કાલ તું ભટકાડજે. બહુ અઘરો, બહુ અઘરો ખરેખર. પણ હમણાં બોલો, અમારા ચિંટોડો છે ને, ચિંટોડાને સાહેબે કીધું, એ કે હું તારી જેવડી ઉંમરનો હતો ને ત્યારે કદી ખોટું નહોતો બોલતો. ચિંટુ કે સાહેબ તો પછી તમે કઈ ઉંમરે ખોટું બોલવાનું ચાલુ કર્યું? ખરેખર બાળકો બહુ મૂંઝવી ગયા. હમણાં એક છોકરો મારી પે, મને કે મનનભાઈ તમે તો કલાકાર છો ને. મેં કીધું હા. મને કે તો મારા સવાલના જવાબ આપો. મેં કીધું પૂછ પૂછ. મને કે કીડી ઉડતી હતી. મેં કીધું તે કદાચ ફૂંક મારી છે. મને કે ખોટી વાત. મેં કીધું પંખો ચાલુ હોય છે. મને કે ખોટી વાત. મેં કીધું તો ભાઈ હવે તું જ કે. મને કે કીડી એરોપ્લેન ગળી ગઈ હતી. 10 મિનિટ પછી પાછો મારી પ્યા. મને કે મનનભાઈ મકોડો ઉડતો હતો. મેં કીધું મકોડો એરોપ્લેન ગળી ગયો હશે. મને કે ખોટી વાત, મકોડો એ કીડીને ગળી ગયો હતો. 10 મિનિટ પછી પાછો મારી પ્યા. મને કે મનનભાઈ ભમરો ઉડતો હતો. મેં કીધું ભમરો એ મકોડાને ગળી ગયો હશે. મને કે ભમરાને પાખું હોય, શું કલાકાર થયા છે. પણ આપણે એક સાહેબ ગુજરાતની સંસ્કૃતિ છે, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે કે આપણે કોઈની ઘરે ગયા હોય ને તો આપણે ઘરના છોકરા હોય એના હાથમાં કંઈક આપીએ, 50 રૂપિયા 100 રૂપિયા આપીએ કોઈ ભાઈના દીકરાને. એટલે અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, એક ભાઈ મને કે અમારી ઘરે આવો ને બેસવા માટે. અમે એની ઘરે ગયા, ચા પીવડાવી, પછી એને એક છોકરાને તેડ્યો હતો. મેં એ છોકરાને 50 રૂપિયા આપ્યા. મેં કીધું ઓલે બેટા ચોકલેટ ખાજે. મને કે ન હોય, એને ન હોય. મેં કહું પણ સુકામ એને ન હોય. મને કે એને ન હોય, એને રહેવા દો. મેં કહું પણ સુકામ ભલે ને બી ચલો ચોકલેટ ખાય. મને કે એને રહેવા દો, પાડોશીનો છે, મૂંઝવી દો. ખરેખર અમુક જગ્યાએ તમે જાય છે એવા અનુભવો થાય છે. હા, હમણાં મહેમાન ઘરે આવ્યા એટલે પપ્પાએ એના છોકરાને કીધું કે બેટા મહેમાન માટે જા કંઈક લેતો આવ, 100 રૂપિયા આવ્યા મહેમાન માટે કંઈક લેતો આવ. હું છોકરો રિક્ષા લઈ આવ્યો એવો છોકરો. હમણાં શિક્ષકે ક્લાસમાં ચિંટુને કીધું, ચિંટુ જવાહરલાલ નહેરુ તારા જેવડા હતા ને તો પરીક્ષામાં પહેલા નંબરે પાસ થતા હતા. ચિંટુ કે સાહેબ ભગતસિંહ તમારા જેવડા હતા ને ત્યારે દેશને ખાતર ફાંસીના માટડે ચડી ગયા હતા. સાહેબને મૂંઝવી દીધા. એવા બાળકો ખરેખર. બાળકોની વાતો લઈ લીધી, માણસની બે ત્રણ વાતો લઈએ. માણસની, માણસ બે જાતના હોય, એક જ્યાં જાય ત્યાં આનંદ આનંદ થઈ જાય અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ. પરાઈ આ સ્થળીય જિંદગી પસંદ નથી, પસંદ તીર છે
પણ પારધી પસંદ નથી. પ્રભુ તમે બનાવી છે આ દુનિયા માનવી ખાતર અને માનવી માટે, પણ અહીં તો માનવી માનવીને પસંદ નથી થઈ. પરખ સોનાની થાય છે, આ પરખાતો નથી માણસ. પરખ સોનાની થાય છે, આ પરખાતો નથી માણસ. સદીઓ થઈ ગઈ છે તો એ સમજાતો નથી માણસ. આમ તો કરોડો નજરે ચડે છે માણસો આજે, છતાં અફસોસ છે કે કોઈ દેખાતો નથી માણસ. માણસની મેં તમને વાત કરી ને, માણસની બે ત્રણ વાતો લઈ લઈ. અમુક માણસો આખી જિંદગી બીજાને નૈડાવો હોય, મરે તો એવી તારીખે મરે કે ત્રણ ચાર હગાયું બંધ રખાવે, ત્રણ ચાર જમણવાર બંધ રખાવે. અમુક માણસો છકડા રિક્ષા જેવા હોય, સાઈડ આપે નહીં કાપે નહીં. અમુક માણસો જમણવાર રાખીને રાજી થતા હોય, અને અમુક માણસો જમણવારનું આમંત્રણ મળે એની જ રાહ જોતા હોય. હમણાં એક લોભિયાના ઘરમાં આગ લાગી, તે ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ માર્યો, બોલો આવો લોભી. પણ માણાની વાત કરી, માણા બહુ અઘરો થઈ ગયો છે. હમણાં હું જુનાગઢના બસ સ્ટેશનમાં ઉભો હતો ને, તો મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આ બસ શેની છે? મને કે પતરાની. મેં કીધું એમ નહીં બોર્ડ શેનું છે? ઈ કયો. મને કે ઈ પતરાનું જ છે. મેં કીધું એમ નહીં આ બસ ક્યાંની છે? મને કે જામનગર ડેપોની. મેં કીધું એમ નહીં આ બસ ધારી જાહે? મને કે જો ડ્રાઈવરની તબિયત નહીં હારી હશે તો ધારી જાહે, નહીં હારી હોય તો અણધારી જાહે. મૂંઝવી દે છો ખરેખર. હમણાં એક મંદિરમાં બળદગરી ગયો, મંડો બધું વીખવાવ, બધું વીખી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું મંદિરમાં. એમાં ઓલા મંદિરના બાપુ ગરમ થઈ ગયા કે કિસકા બળદ એ? આ બળદ જો મંદિરમાં ગરી ગયો, બધું વેર વિખેર કરી નાખ્યું. એક જણો કે બાપુ છગન કા બળદ હે? બોલાવ છગને કો. છગન આવ્યો, બોલો બાપુ. તારો બળદ જોઈ કે મંદિરમાં ગરી ગયો, બધું વેર વિખેર કરી નાખ્યું. છગન કે બાપુ માફ કરો, બળદ તો પશુ કહેવાય, ઈ તો અજ્ઞાની છે, એને થોડી કઈ ખબર પડે. તમે જ કયો જોઈ બળદ મંદિરમાં ગઈ રહો, હું કોઈ દી ગઈ રહો? ખરે કરો, અમુક માણસો હાજર જવાબી હોય. હમણાં એક છોકરો શેરીમાં પાણાના ઘા કરતો હતો, એક ભાઈનું નવું ટીવી ફોડી નાખ્યું. ઈ ભાઈ એવા છોકરાને પપ્પા પાસે ફરિયાદ લઈને કે તમારા છોકરાએ જોવો મારું નવું ટીવી ફોડી નાખ્યું. એને પપ્પા કે શું કરીએ ગાંડો છે? તો કે તો તમારું ટીવી કાં ન ફોડે? તો કે એમ પાછો હાવ ગાંડો નથી. હમણાં એક જણો હોટલમાં જમવા માટે ગયો, જમી લીધું, કાઉન્ટર પાસે આવ્યો, 200 રૂપિયાનું બિલ આવ્યું, 200 રૂપિયાનું. બોલો ભાઈ કે ભાઈ મારી પાસે પૈસા નથી. તમે કહેતા હોય તો હંજવાડી પોતા કરી લઉં, તમે કહેતા હોય તો એક દિવસ વેઇટરનું કામ કરી લઉં, તમે કહેતા હોય તો એક દિવસ કાઉન્ટર સંભાળી લઉં, પણ મારી પાસે પૈસા નથી. તો મેનેજરને બોલાવ્યા, મેનેજર આવ્યા, કીધું ભાઈ આની પાસે પૈસા નથી, હોટલનો સ્ટાફ કહે પૈસા નથી. મેનેજર કહેતો કે ના ભાઈ મારી પાસે પૈસા નથી. મેનેજરે બહુ વિચાર કર્યો, પછી મેનેજરે કીધું એ કે જો સામે ઓલું રેસ્ટોરન્ટ દેખાય? તો કે હા. એ રેસ્ટોરન્ટ વાળા છે ને અમારા કોમ્પિટિટર છે, અમારા હરીફ છે. તું એક કામ કર, અહીંયા તું 200 જમી આવ્યો ને, ત્યાં તું 400 રૂપિયા જમી આવું તો તારા 200 રૂપિયા માફ કરી દઉં. બોલો કે એવું તો કોઈ દી બનશે જ નહીં. તો કે કા? તો કે ત્યાંથી હું સોનું જમીને આવ્યો છું ને, એને મને અહીંયા મોકલો છે 200 જમવા. આટલું આવા અઘરા થઈ ગયા જો. હા, પણ હમણાં હું જુનાગઢથી અમદાવાદ જાતો હતો, 12 વાગે રાતના જુનાગઢથી બસમાં બેઠો, એમાં રાતના 2 વાગે બધા સુઈ ગયા હતા. એમાં એક જણો મારી પણ આવ્યો, મને કે મનનભાઈ જોવા જેવું છે. મેં કીધું શું? મને કે બધાય સુઈ ગયા પણ ડ્રાઈવર જાગે છે. મેં કીધું ભાઈ ડ્રાઈવર તો જાગે જ ને. હા હા, પણ સાહેબ જો કંડક્ટર સુઈ જાય તો કોઈની ટિકિટ ન કપાય, પણ જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. રમેશ પારેખે બહુ સરસ લખ્યું છે કે આ મનપાચમના મેળામાં સૌ કોઈ જાત લઈને આવે છે. આ મનપાચમના મેળામાં સૌ કોઈ જાત લઈને આવે છે, કોઈ સપના લઈને આવે છે, કોઈ અંધારી રાત લઈને આવે છે. હમણાં એક ગામમાં નાટક આવ્યું હતું. નાટકમાં સેનાપતિએ ડાયલોગ બોલવાનો હતો કે સૈનિકો દુશ્મન સાથે લડાઈ કરવા માટે તૈયાર થઈ જાઓ, આજે તો આપણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેવા છે. પણ એમાં પડદાવાળાએ પહેલા નંબરના પડદા ત્રીજા નંબરનો પડદો ખોલી નાખ્યો,
અને પડદો ખુલ્યો એમાં એક જણો લોટ બાંધતો હતો ને એક જણો શાક સુધારતો હતો. પણ સેનાપતિનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ગજબ હતું. એને તરત જ ડાયલોગ ફેરવી નાખ્યો કે સૈનિકો પેલા જમી લ્યો. માણસની વાત લીધી, બહેનોની વાતો લઈએ. બહેનોની, બહેનોને શું હોય તમે જોજો, સ્ત્રી છે ને ઈર્ષાથી જીવે છે અને પુરુષ છે ને એ અહંકારથી જીવે છે. બહેનોને છે ને અદેખાઈ બહુ હોય, ફલાણીએ જીન્સ પહેર્યું તો હું શું કામ ન પહેરું, ફલાણીએ સ્લીવલેસ પહેર્યું તો હું શું કામ ન પહેરું, હવે ફલાણી પ્રિયંકા ચોપડા જેવી તું મોટી ટોપરા જેવી, ફલાણી મુનમુન સેન જેવી તું ટૂન ટૂન બેન જેવી, ફલાણી દીપિકા પાદુકોણ જેવી તું કાટકોણ ત્રિકોણ જેવી, ફલાણી બિપાસા બાસુ જેવી તું કોકની સાસુ જેવી, ફલાણી શિલ્પા શેટી જેવી તું શકર ટેટી જેવી. પણ કોણ સમજાવે બહેનોને? હું બહુ કાર્યક્રમમાં બહેનોની વાતો કરતો નથી, પણ આ તો બે ત્રણ વાતો રજૂ કરીએ છીએ. અને બહેનોનું કેવું છે, પરણિત બહેનોની વાત થાય છે, બહેનોને છે ને પૈસા વધે ને એમ શરીર વધતું જાય, કારણ કે હાઈટ તો અમુક ઉંમર સુધી જ વધે, પછી બહેનો આમ ડાબે જમણે વધે. પછી તમે 45 વર્ષે બહેનનો લુક જોવો ને તો માટલા ઉપર ઝીણકુકરું બુજારું ઢાંક્યું હોય ને એવું તમને લાગશે, ત્યાં ફ્રીજ ઉપર નાની એવી કપેલી મૂકી હોય ને એવું તમને લાગશે. પણ સાહેબ, પુરુષને કોઈ દી એનો પગાર ન પૂછાય અને સ્ત્રીને કોઈ દી એની ઉંમર ન પૂછાય. કોઈ દી અખતરો કરતા નહીં, મેં અખતરો કર્યો હતો, હું કોઈ દી કોઈ બેનને પૂછતો નથી, પણ ભૂલથી પૂછાઈ ગયું. મેં કીધું, બેન તમારી ઉંમર કેટલી? મેં કીધું, બેન તમારી ઉંમર કેટલી? મને કે 25 વર્ષ અને 72 મહિના. એમ ન કે સીધા 31 વર્ષ થયા, આવી રીતના કે 25 વર્ષ અને 31 મહિના. હમણાં સોસાયટીમાં પાણી નહોતું આવતું એટલે બધાય બહેનો એક સાથે જઈ અને કમિશનરને મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરવી એવું નક્કી કર્યું. બધાય બહેનોનું ટોળું કમિશનરની ઓફિસમાં સીધા જઈ ચડ્યા અને ઓફિસમાં બધાય બહેનો બોલવા માંડ્યા. કમિશનર સાહેબને કે સાહેબ પાણી નથી આવતું, આમ થોડુંક કંઈ ગાલે, આ તો અન્યાય કહેવાય, 3 દિવસથી અમારે નદીમાંથી પાણી ભરવા જવું પડે છે, આવું સાહેબ ન હાલે, કંઈક પાણીની વ્યવસ્થા કરો. બધાય બહેનો બોલવા માંડ્યા, દેખારો થઈ ગયો. પણ કમિશનર સાહેબ બહુ હોશિયાર હતા. કમિશનર સાહેબ કે બધાય બહેનો બોલોમાં, જે બેનની ઉંમર સૌથી વધારે હોય એ બેન આવીને પોતાની વાત અહીંયા આવીને રજૂ કરે, એની હું વાત સાંભળીશ. બધાય બહેનો વયા ગયા, કોઈનો રોકાણ હો, બધાય બહેનો વયા ગયા. પણ બહેનોનું કેવું છે ખબર, પતિ દેવ ધંધાના કામકાજે બહાર ગામ ગયા હોય ને તો બહેનો ચિંતા બહુ કરે, વિચાર બહુ કરે. અને વિચારે કેવા કરે છે ખબર, ખાલી ખટારા જ નહીં ભટકાઈ ગયા હોય ને, વનવેમાં તો નહીં હલવાઈ ગયા હોય ને, બસમાં ખીસું તો નહીં કપાઈ ગયું હોય ને, વિચારે આવા કરે. બે બહેનો વાતો કરતા હતા, જયશ્રીબેન ને મીનાબેન. જયશ્રીબેન મીનાબેન ને કે મને તો મહેમાન આવે ગમે, મહેમાન જાય ગમે, પણ વટલો ગાળો ન ગમે. અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો, કાર્યક્રમ પૂરો થયો પછી એક બેન મારે પણ આવ્યા, મને કે મનનભાઈ અમારા જીવનમાં કોક દીક આવતા જાવ. મેં કહું, બેન તમારા જીવનમાં આવીને અમારે શું કરવું છે? મને કે એમ નહીં, તમે ઊંધો મતલબ લ્યો છો, એ કે આરાધના સોસાયટીમાં જીવન નામના મકાનમાં હું રહું છું, એમાં કોક દીક આવતા જાવ. બેન ચોખવટ કરતા જાવ, અમારા જીવનમાં કોક દીક આવતા જાવ. હા હા, પણ બહેનોની બહુ વાતો હું કાર્યક્રમમાં કરતો નથી, પણ આ તો બે ત્રણ વાતો આનંદ ખાતર આપણે વાતો કરીએ છીએ. પુરુષોની વાતો એવું નથી, બહેનોની વાત લીધી, પુરુષોની વાતો લઈએ. પુરુષ તો જન્મજાત કલાકાર છે. પુરુષને પતંગ બે અરખા બે ગમે ત્યારે ગુલાટ મારે. જો પતંગ ગુલાટ મારતો હોય તો એને પૂંછડી બાંધી દો, અને જો પુરુષ ગુલાટ મારતો હોય તો એના પૈણાવી દો. પણ અમુક અમુક તો પૈણા પછી ગુલાટ મારે છો. હા હા, અને પુરુષોનું કેવું છે ખબર, પુરુષો ઘરમાં રામ જેવા હોય, ઘરની બહાર નીકળે શ્યામ જેવા થઈ જાય. બેન હમણાં દેખાતા નથી, બેન એમ કે તું મારી સામે 3 વખત આવ્યો, રેવા દે રેવા દે. પુરુષો એવા પોળા, એવા મળતાવડા સ્વભાવના, જન્મજાત પ્રેમીઓ. જો ઓલા ભાઈ આ પાડવા માંડ્યા, જો આઈનું અહીંયા જ છે ભાઈ, ઓળખાય જ જાય. પુરુષોની તો હું વાત કર, દરેક પુરુષના દિલમાં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ રહેલો છે. આ હાવ સાચી વાત કર દઉં, દરેક પુરુષના દિલમાં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ રહેલો છે.
જે હંમેશા બબીતાજીને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરતો હોય છે. પુરુષો તો ખરેખરો પુરુષો છે ને, લગ્ન પેલા ખાખા ખોડા, લગ્ન પછી